દ્વારકાધીશના દર્શન કરવા માટે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ધન્યતા અનુભવી હતી. ત્યારે પરિમલ નથવાણીએ જગતગુરુ શંકરાચાર્યજીના પણ આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ સાંસદ પરિમલ નથવાણીએ પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી અને પોતે જે પણ કહી છે તે દ્વારકાધીશના આશીર્વાદથી છે તે તેમણે જણાવ્યું હતું. ત્યારે દ્વારકાધીશમાં જે રીતે દ્વારકા નગરીમાં હેરિટેજ બિલ્ડિંગો તેમજ કોરિડોરનો વિકાસ થશે, ક્ષત્રિય સમાજના આંદોલન વિશે તેમણે કહ્યું હતું કે તેમના સમાજનો મામલો છે, તેના હું કંઈ પણ બોલી નહીં શકું. આજે જે પણ કહી હું છું અને દ્વારકાધીશની કૃપા, કોઈ પણ જાતની આવડત વગર મને જે દ્વારકાધીશે જે આશીર્વાદ આપ્યા છે અને જે રીતે હું આગળ આવ્યો, આજે સંસદ સભ્ય બન્યો, રિલાયન્સમાં આવ્યો, એ બધું દ્વારકાધીશની કૃપા છે. અને એને કારણે હું ઘણા વખતથી, આપ જાણો છો કે 15 વર્ષ જેવા તો મેં લગભગ ટ્રસ્ટમાં અહીંયા કાઢ્યા છે મંદિરમાં. તો બીજી બાજુ પાટણમાં શિક્ષક દ્વારા પેપર તપાસવાને બહાને વિદ્યાર્થીને ઘરે લઈ આવીને શારીરિક